हर मजे में तो चाहिए तो फैमिली केम सब बताए मजा मत है तो मजा मत रेवन हुए हमारे चैनल में तमर अब तैनु स्वागत से कंटिन्यू वीडियो आखो जो जो केम क्या आपड़े ऊंजू बनवन से हेनु कसला नु जिंगा नु बड़ो वीडियो हम तुमने जानवाने जो मजा वीडियो कर दे शुरू आपड़े लाइक करन से 9 थी 10 लाइव हुई तो लाइव नो समय थी जसे तात्कालिक पीड़ से जय माता दी बाय बाय शुरू कर दे वीडियो तो सौथी पहला तो आपड़े हुसे तो होंडिया फूटी से होंडिया फूटी रहे छे चलो अने आपड़े बनवन से हु बनवन से ऊंजू ઊંજું શાક બનાવવાનું છે તો કસલા નું મળી જાય ઘણું બધું મચ્છી નું ઊંજું શાક જો મળશે આમાં કસલા કાપું લીંગ બીજા આપણે કાપું કસલા તા આમાં ઠલી દીધા હે અને હવે આને લીંગ કાપવાના હે કસલા મળતા ના ધનજી રાવ દે એના ખરા સુતા છે ને ખરા બાંધેલા છે તમાર ધનજી ભાઈ જરી પાછો બીવે ની ધનજી ને પાછો એકલું કામ કરો પૂરો એમાં થાય લીંગા ભાંગવાની ઈચ્છા થાય ને કા તો આવી રીતે લીંગા ધનજી ના કે ધનજી ના કે નયો નાય ધનજી બાપડા હાથ ને પકડવા દીકો તો કામ જો ઓલી ખીજાઈ જલી છે એને પહેલા ભાંગી તો ખીજાઈ જલી ને છૂટી છે ને ભાંગી એક હતી મને આપો બાંધેલા હોય ને એને હું કાપી વાહ ભાઈ વાહ મમ્મી આ વિશ માં લાના ને કાઢ ને ભાંગો જતા ઈધન જી તા ઈધન જી દીધે ભાંગી આલે આલે આની એક છે ભાંગી તો દેવા આંગળી કાપી લે કે આકડે દાંડા થતના કેવી છે તો આનાન મને કસી દે પકડે લીધેલ બાંધી દેલી તા તંજી ભાઈ લીંગો ભાંગી લખ્યું તમે જોયું છે આ છે તંજી તંજી હમજો તં લીંગા ભાંગન મજા આવે જો કેવો મોજ મારું છે બોલો લીંગા ભાંગવા જોઈએ મજા આવે છે નકર તો એને જરીએ મજા નહી આવતી તો ભાંગવાનો સાદે તો આ મસ્ત મજા ના દે કુટે જશે ઊંડિયા નું જોવો તમે અને આ ઊંડિયા નું આપણે કસલા નું બનાવવાનું છે ઊંજીયો મચ્છી નું શાક નું જોજો તમે કેવી રીતે બનાવવામાં આવે એમ આ ધોવે છે બરાશે બરાશે તાત્કાલિક ધોવાના છે કૃષ્ણ અહીંયા બેઠી એની પાસે લીંગુ મેકાઈ દીધું આને ને લાજ કેમ કરી દીધું કે મારા પપ્પા આવે એટલે તો એવું છે ને શાક ધોવે છે સમજી જો કેમ ધોવે મેં કીધું લીંગુ કૃષ્ણ મેં આજે ધોવાનું બાકી છે ધોવો ધો ઊંધો ધો ધો ટાટિયા બાજુ તાર મમ્મીને કેવો સફેદ થઈ ગયો ધોળો એવો હોવો જોઈએ તો બરાશે ધોવાનો ફાયદો હું કે કાયે કા તાત્કાલિક મસ્ત ધોવાઈ જાય અને ફટાફટ ધોવાઈ જાય હા 400 રૂપિયા કિલો કશે જો બોલો 500 ગ્રામ તો મહિને એટલું હું લાવ્યું અને વગ્યા વગ્યા તો મળ્યું મારે થોડુંક મોડું થઈ ગયું કે એ નાખ્યું એવું છે હા હો કૃષ્ણ તો રોદે હો બટા થઈ ગયું છે મસ્ત મજાનું ને હવે ધોઈ નાખવાનું છે ધોઈને પછી શાક બનાવવાનું છે કાંઈ એમ કે હા હવે ધોઈ નાખવાનું છે હા હા શાક શાક તો ધોઈ નાખવાનું છે બધું મસ્ત મજાનું આવી રીતે ધોવાનું છે અને ધોવાઈ દઈ પછી પાછું તમને દેખાડી દઉં જોવા કહેલા ધોવા જશે ને હવે ધોવાના બાકી છે ખાલી હુંડિયા પણ આ કસે જો નાનું નાનું પણ કહેલા જ કહેવામાં આવે કેમ કે કહેલા જ કહેવાય તો ધોવાઈ જશે અને મસ્ત મજાના ભરેલાય છે પણ લાલ ઈંડા નથી પણ ભરેલા છે કા હા ને હવે પાછું ખૂંડિયા ધોવાનું શરૂ છે ચાલો ચાલો સાહેબ બધા વેસાઈ ગયું પછી તો હું હા તો આપણે બનાવવાનું છે પાછું હું બનાવવાનું છે ઊંધિયું શાક બનાવવાનું છે ઊંધિયું શાક બનાવવાનું છે કેવી રીતે બનાવવું હોય તમારે જોવું હોય તો જોજો ન જોવું હોય તો છું લાવે અમે વિડીયો યુટ્યુબમાં મેકવાનું છે એ વાત ફાઇનલ છે કા મેકો એમ મેકવાના છે એને મેકી દીધો એમ હાલો હાલ તો બનાવવાનું તો ધોવાઈ ગયું છે મસ્ત તો આપણે ડુંગળી મળી જશે ને લાખ બહુ નાખવા નથી આપણે લાવ્યા વધારે પણ નાખવા નથી કેમ કે શાક પાછું મીડિયમ છે ને પછી આપણે લીલું મરચું પણ મળો નાખવાનું છે એવી રીતના લીલું મરચું મળવાનું શરૂ છે અને આમને મળી નાખવાનું છે કા હા તો આપણે લાલ મરચું પણ નાખી દીધું છે એક લીલું નાખ નાખ્યું લાલ મરચું નાખી દીધું ડુંગળી મળી જશે હવે મળવાનું છે આદુ તો આદુ મળવાનું શરૂ છે ને હાવ ઝીણું ઝીણું નથી કરવાનું છે આજ મોટું હોય તો મોજ આવે તો ખાઈ દો નકર પછી સુહીને કાઢ લખવાનું ખાતા ખાતા આવી જઈને ત્યાં જાય કા શેતરા દેવ કારક મારી જેવા માણા હોય ને એ શેતરા દે મને તો આદુ મોઢામાં આવે ને તો શેતરા દઉં પછી એમ થાય કે મજા આવે ખાઈ જવું છે તો ખાઈ જાય એટલે
તો લીલી ડુંગળી લીલું મરચું લાલ મરચું અને આદુ ચાલો તો કટિંગ થઈ ગયું બધું બરોબર છે અને આ પાકી દેવા અલા પાકી દેવા શું કહેવાય અને પાકવા તૈયાર છે ઘણી વાર હા એમ સારા કેવું છે એમને એ વાત બરોબર ખારું દૂધવા હાલો મિત્રો તો શાક થઈ ગયા અમારું ફાઈનલી ખારું દૂધવા એટલે દાંત કાઢે કઈક બોલો તો ખરા ખબર પડશે કે ખરેખર તેલ દેખાય તો સેવો છે નકર પછી પાછું શું કહેવાય કે તેલ પાછું દેખાય નહીં કાંઈ મસ્તી નો મસાલો પાકી ગયો છે જોવા મળે અને તમે ખરેખર વિડીયો જોવો તો તમને જાણવાની જરૂરી છે તો જાણવા દે તમને ખબર ન પડે પાણી ભરવા જાય છે
કે પડખા મીંડેલો એ પડખા મારી જાય ને થીબ માં હોય થીબ મારી જાય ને થાયેગા મતલબ માં ગરમ પાણી માં જાય કે એટલે તાત્કાલિક ઈંડળ થી જાય કઠણ તો મજા નો થાય ઈંડળ પડખા માં લે તો થીબ માં લે નીકળે ની રસો પરફેક્ટ રહે અને ગરમ પાણી માં જાય જાય એટલે એમ કઠણ થઈ જાય એમ હા એમ તરત તરત કઠણ થઈ જાય તો ગરમ પાણી માં જાય એટલે કઠણ થઈ જાય ને હા તો એવી રીતે છે અને ત્યાં તો આપણે ગરમ પાણી ખાવા દીધું પછી બોલે તો કસલા તો આવી રીતે નાખે અને આપણે તેલ માં નાખવું જ ને તો ખરેખર તમને ખબર છે ઈંડળ ફીકી પડી જાય પછી ઓગળી જાય ને નીકળી જાય તો આપણે આ ડાયરેક્ટ પાણી માં શું છે કે ડાયરેક્ટ કઠણ થી જાય નીકળે દીકળે કાઈ અને રસા માં સ્વાદ હતો બધો આવવા દેવાનો ઈ શેનો આવ્યો કાકે ફોંડિયાનો ફોંડિયા બોલે તો ઝીંગાનો તો આપણે ઝીંગા તેલ માં તળાય એટલે એમાંથી મતિયાર અથવા ઈંડળ જે નીકળ્યું ઈ રહા માં બધું આવી છે અને કસલા નું કસલા માં કસલા બધું રહે તો ઊંધું બનાવવાનું તો ખાસ યાદ રાખવાનું તમારે આંધળ ફૂલ થઈ જાય ને પછી કસલા નાખવાનું અને કસલા બેઠા નાખાઈ જશે મસાલો જે ઘણો બધો નાખવાનો આવશે આ ઊંધિયામાં તો વિડીયામાં કન્ટિન્યુ બિના રહેજો કન્ટિન્યુ કે તો કન્ટિન્યુ કન્ટિન્યુ વિડીયામાં બિના રહેજો હા એમ ને સાલો તો ઠાકી દઈ તવડ આવ્યો તોડ તું ઉપર શાક ચડી જશે ને હાલો પાછું ઠાકી દેવાનું છે ને હા ચડો જાય હાલો પાછું ઠાકી દઈ કાય ઠાકી જાવ ઠાકી દઈ તો આપણે શાક ચડી ગયું છે ને મસ્ત મજાનો નાખવાનો છે મસાલો તો મસાલામાં તો કોથમરી નાખી દેશું તો કોથમરી નાખાય છે વાહ ભાઈ વાહ મસ્ત મજાની કોથમરી નાખાય છે અને બીજું કઈ બજ્જા નાખી ખાંડેલા ખાંડેલા બજ્જા નાખી દેવાના વાહ ભાઈ સાલા તો શાક ચડી ગયું ને ઠીક છે આપણું શાક ચડીને તૈયાર એમ હતી ને હા રસોઈ તૈયાર રસોઈ તૈયાર રેસીપી તૈયાર ઊંધિયું તૈયાર ઊંધિયું લાવ નામ ભૂલે જ ભાઈ ઊંધિયું તૈયાર થઈ ગયો તો હવે શાક સડી ગયું છે ને હવે ઢાંકી દેવાનું છે અને ઢાંકીને પછી હલ્લે લખવાનું છોડું છોડું ઢૂંઢ એ અરે એ વાહ ભાઈ વાહ કેમ પણ એ મસ્ત મસ્ત તો એવું છે ને સાલા શાક સડી ગયું છે મિત્રો અને આવી રીતે બનાવજો કરેક શાક કરજો તમને કેવું લાગે કેવું નહીં તો ખાવાનું આવી ગયું છે અને સાલા તો આપણે હવે છોડું છોડું ખાઈ લઈએ તો મિત્રો ફાઇનલી આપ્યું તો આપણે ખાઈ લીધું ને ભાઈ તીખે એટલી લાગે છે વાત ન પૂછો ને તમને યાદ આવી જ મને દેખાડી દો ઠીબી ભીરી છે પરફેક્ટ અને ગરમ પાણી નાખી તો જો ઠીબ આ ઠીબને બદલે પડખું ભીરું છે ને આ પડખામાં કાંઈ એટલું બધું રહે નહીં તો એકને બદલે બધામાં ભર્યું છે જુઓ હે ને તો ચાલો ભાઈ ખાવાનું શરૂ છે ને તીખી બહુ લાગે છે મરશું ભાઈ બહુ તીખું કાંઈ એમ હે ને મિત્રો તમને રેસીપી કેવી લાગે નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલમાં નવી વખત આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે એક બીજા વિડીયોમાં ત્યારે બધા મિત્રોને બાય બાય ટાટા.